फ्रेंड्स वेलकम टू क्विक स्टडी इन गुजराती। क्विक स्टडी इन गुजराती में आपको हार्दिक स्वागत करूँ छूँ। आज आप जीशु 22 जून 2020 करंट अफेर्स के जे आवनारी जे यूपीएससी एक्जामों रहती हो अपने यूपीएससी एक्जाम कदाच आपता ओछा हो छता पण यूपीएससी एक्जाम में काम लागी शके एवा छे। आवनारी जीपीएससी एसटीआई पीआई डीवायएसओ जीपीएससी 1-2 आ बधी ज एक्जामनी अंदर काम लागी शके। तेमज आवनारी पोलिसनी एक्जाम में जे के पीएसआई एएसआई कॉन्स्टेबल वगैरहनी एक्जाम में अने तलाटी बिन सचिवालय क्लर्क वगैरहनी एक्जाम जे अत्यारे बाकी छे साथे साथे एसटीआई पीआईनी पण एक्जाम बाकी छे। तो ए एक्जामनी अंदर आपने वधुमा वधु मार्क्स खेची शकाए ए रीतनुं करंट अफेर्स आपने अहीं आपवामां आवेलुं छे के जेनी डिटेल्समांथी पण क्वेश्चन पूछाई शके छे अने सीधे सीधो क्वेश्चन पण पूछाई शके छे। तो हवे शरू करीए छीए आजनुं करंट अफेर्स। ओके, करंट अफेर्सनो सौथी पहेलो क्वेश्चन आपणने एवो आपवामां आवेलो छे कि भारतमां कोरल रीफ विशे नीचे आपेला निवेदनोने ध्यानमां लो। ओके, सौथी पहेलुं निवेदन छे लक्षद्वीप कोरल रीफ एटोल्स छे, એટલે મતલબ લક્ષદ્વીપ કોરલ રીફમાં આવેલું છે। બીજું, કચ્છના અખાત અને મંડળના અખાત વિસ્તારોમાં કોરલ રીફ્સની રચનાઓ જોવા મળેલી છે। ઓકે, ત્રીજું, કોરલ્સને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 શેડ્યુલ 1 હેઠળ જે સુરક્ષિત કરવામાં આવેલું છે, તો જે વિધાનો યોગ્ય છે એ વિધાનો આપણે જણાવવાના છે। તો મિત્રો, દરેકે દરેક વિધાન આપણા યોગ્ય છે, તો કઈ રીતે યોગ્ય છે એ આપણે સમજીએ છીએ। ભારતમાં મુખ્ય રીફ બનાવટ મન્નારના અખાત, પલ્કની ખાડી જે કહી શકાય, કચ્છનો અખાત, આંદામાન નિકોબાર આઇલેન્ડ અને લક્ષદ્વીપ ટાપુઓ સુધી મર્યાદિત રહેલા છે। જ્યારે લક્ષદ્વીપના ખડકો અન્ય મોટે ભાગે ફ્લાઇંગ રીફ છે। એક જો લક્ષદ્વીપના ખડકો જે છે, એક જે રીફ છે જે કોરલ રીફ છે એમાં પણ આવેલા છે, અને સાથે સાથે એની જે ફ્લાઇંગ રીફ છે, ફ્લાઇંગ રીફ એ પણ લક્ષદ્વીપના ખડકો છે મોટે ભાગે। પરવાળાઓના મુખ્ય જોખમો પ્રાકૃતિક પર્યાવરણીય તાપમાન, કાપ, જમા, ખારાશ, પીએચ વગેરે આવેલા છે। એન્થ્રોપોજેનિક માઇનિંગ, બોટમ ફિશિંગ, ટુરિઝમ, પ્રદૂષણ વગેરે ત્યાં થતું હોય છે। રીફ બિલ્ડિંગ કોરલ જે છે એ બ્લેક કોરલ, ઓર્ગન પાઇલ કોરલ વગેરે શેડ્યુલ 1 વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ સૂચિબદ્ધ થયેલ છે। ઓકે, બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સન્ટ BEC સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો। એક, તે પદાર્થની પાંચમી સ્થિતિ તરીકે માનવામાં આવે છે। બે, બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સન્ટ સત્યેન્દ્રનાથ બોઝ દ્વારા પ્રથમ સૈદ્ધાંતિક આગાહી કરેલી હતી। બીજું, BEC ઘટકો, કણો તેમજ ઉચ્ચતમ ઉર્જા રાજ્યોમાં અસ્તિત્વમાં છે। યોગ્ય વિધાન આપણે શોધવાનું છે, તો આપણને ABCD ચાર વિધાનો આપવામાં આવેલા છે, તો એ પૈકીનું A અને B એટલે કે પહેલું અને બીજું વિધાન જે છે એ આપણું સાચું છે કે તે પદાર્થની પાંચમી સ્થિતિ તરીકે માનવામાં આવે છે। બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સન્ટ સત્યેન્દ્રનાથ બોઝ દ્વારા એની સૈદ્ધાંતિક આગાહી એટલે કે સૌપ્રથમ આગાહી કરવામાં આવેલી હતી। ઓકે, હવે જે વિધાન પહેલું જે છે એ આપણે સાચું કઈ રીતે થાય છે એ જોઈ લઈએ છીએ કે બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સન્ટ બાબત સિવાય એમને જે પાંચમું જે તરીકે રાજ્ય એ ખોટું લખાઈ ગયેલું છે કે પાંચમા પદાર્થ તરીકે ગણવામાં આવેલું છે, તો એ પાંચમો પદાર્થ કયું એટલે કે આગળના ચાર પદાર્થ કયા છે, તો ગ્રેસીસ પ્રવાહી, ઘન અને પ્લાઝમા। કયા છે? ગેસીસ ગેસ, પહેલી વાત છે, ગેસ પ્રવાહી, ઘન અને પ્લાઝમા, આ ચાર છે, અને પાંચમા તરીકે એને બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સરને લેવામાં આવેલું છે। ઓકે, બીજું છે, બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સરની સૈદ્ધાંતિક રીતે પહેલી આગાહી સત્યેન્દ્રનાથ બોઝ દ્વારા 1894 જે સત્યેન્દ્રનાથ બોઝ જે 1894 જન્મ્યા હતા અને 1974 એમનું મૃત્યુ થયું છે, તો એમના દ્વારા કરવામાં આવેલી હતી। જે એક ભારતીય ભૌતિક વિજ્ઞાની છે હતા, તેમણે તેમના વિચારો આલ્બર્ટ આઇન્સ્ટાઇનને મોકલ્યા હતા, જેમણે આ ઘટના પર આગળ કામ કર્યું હતું। એટલા માટે જ બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સન્ટ કહેવામાં આવે છે, એટલે કે બોઝ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને આઇન્સ્ટાઇન દ્વારા એના પર કામ કરવામાં આવેલું હતું। ઓકે, ત્રીજું વિધાન છે, BEC ઘટક કણો નીચી ઉર્જા પદાર્થ છે, રાજ્ય ઘણી જગ્યાએ લખાઈ ગયું છે, અને લગભગ સંપૂર્ણ શૂન્ય કેલ્વિન એટલે કે તાપમાને હોય છે। બોઝન્સનું નામ ભારતીય ભૌતિકશાસ્ત્રી સત્યેન્દ્રનાથ બોઝના નામ પર રાખવામાં આવેલું છે। ભારતમાં કોલસાની વાણિજ્યિક ખાણ અંગેના નિવેદનોને ધ્યાનમાં લો। એક, સ્વયં સંચાલિત માર્ગ હેઠળ 100% FDIની મંજૂરી સાથે વિદેશ રોકાણો માટે કોલસાનો વિસ્તાર ખુલ્લો છે। કોલસાની ખાણમાંથી કોલસાના વેચાણ અને ઉપયોગ પર કોઈ અંતિમ વપરાશ પ્રતિબંધ નથી, તો આપવામાં આવેલું બંને વિધાનો સાચા છે આપણને।
એક પણ વિધાન ખોટું નથી. હવે જોઈ લઈએ છીએ કે સરકારે તાજેતરમાં જ કોલસા ક્ષેત્રે વેપારી ખાણકામની મંજૂરી આપી દીધી છે, જેનાથી કોલ ઇન્ડિયા લિમિટેડની ઇજારાશાહી સમાપ્ત થઈ છે. એક બીજું, કોલસા ક્ષેત્રમાં આપોઆપ રૂટ દ્વારા 100% એફડીઆઈની મંજૂરી, વિદેશી કંપનીઓને પણ ખાણ માટે બોલી લગાવી શકે છે. કોલસાની ખાણમાંથી કોલસાના વેચાણ અથવા વપરાશ પર કોઈ અંતિમ વપરાશ પ્રતિબંધ નથી. ત્રીજું, વ્યવસાયિક કોલસાની ખાણકામની હરાજી પ્રતિબંધિત ક્ષેત્રો ઉપયોગ અને કિંમતના અગાઉના શાસન કરતાં અલગ છે, હવે ત્યાં કોઈ આવા પ્રતિબંધો નથી. સૂચિત હરાજીમાં નિયમો અને શરતો છે જે ખૂબ ઉદાર છે. નવી કંપનીઓ પણ બોલી લગાવવાની પ્રક્રિયામાં ભાગ લેવા દે છે. ઓકે, ચોથી વસ્તુ છે, નીચેના નિવેદનોને ધ્યાનમાં લો. અર્થતંત્રમાં મંદી એ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં ઘટાડો સૂચવે છે. બીજી વાત, અર્થતંત્રમાં હતાશા એ લાંબા આર્થિક મંદીની સ્થિતિનો સંદર્ભ આપે છે. ત્રીજું, આઝાદી પછી ભારતમાં ક્યારેય નકારાત્મક જીડીપીની વૃદ્ધિ થઈ નથી. તો આપણે યોગ્ય વિધાનો જોવાના છે. તો મિત્રો, પહેલું અને બીજું વાક્ય સાચું છે અને ત્રીજું વાક્ય ખોટું છે, કેમ કે આઝાદી પછી પણ નકારાત્મક જીડીપી વૃદ્ધિ આપણને ઘણી વખત જોવા મળી છે. ઓકે, પહેલું વિધાન છે આપણું સાચું, મંદી એ આર્થિક આઉટપુટના સંકોચને સંદર્ભ આપે છે. બે અથવા વધુ સતત ક્વાર્ટરમાં જીડીપીનો ઘટાડો સામાન્ય રીતે મંદી તરીકે ઓળખાય છે. જુઓ, અહીં ઘણી વખત જો આપણે એ વસ્તુ જોવાનું છે કે જો મંદી ક્યારે કહી શકાય, જીડીપીની મંદી કહી શકાય, તો એ ક્યારે કહી શકાય, બે અથવા વધુ ક્વાર્ટરમાં જીડીપીમાં ઘટાડો એટલે કે નકારાત્મક જીડીપી વૃદ્ધિ સામાન્ય રીતે મંદી તરીકે ઓળખાય છે. આવો ક્વેશ્ચન પણ ક્યાંક પૂછાઈ શકાય છે. ઓકે, બીજું, એક ડિપ્રેશન સતત એટલે કે હતાશા સતત લાંબા ગાળાની આર્થિક પ્રવૃત્તિને મંદે છે. તે લગભગ એક દાયકા સુધી ચાલેલા મહાહતાશા 1930 જેવા મલ્ટીવર્ષ મંદીને સંદર્ભ આપે છે. હવે ત્રીજું વાક્ય જે આપણું ખોટું હતું કે આઝાદી બાદ ક્યારેય ભારતમાં નકારાત્મક જીડીપીની વૃદ્ધિ થયેલ નથી એટલે કે જીડીપીમાં ક્યારેય ઘટાડો થયો નથી. તો મિત્રો, 1957, 1965, 1972, 1979માં ભારતની જીડીપી વૃદ્ધિ નકારાત્મક થઈ છે, જ્યારે તાજેતરના ચાલુ વર્ષમાં પણ જીડીપી વૃદ્ધિ નકારાત્મક થઈ ગયેલી છે. ભારતીય પેંગોલિન સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો. એક, ભારતીય પેંગોલિન સામે મોટા જોખમો કન્ઝપ્ટિવ ઉપયોગ અને તેના ભીંગડાના આંતરરાષ્ટ્રીય વેપાર પર, ભીંગડા નહીં શિંગડા છે, ઓકે, વેપાર પર શિકાર પ્રતિબંધિત છે. તે IUCN લાલ સૂચિમાં ગંભીર રીતે જોખમમાં મુકાયેલ સૂચિબદ્ધ છે. તો યોગ્ય વિધાનો આપણે જોવાના છે. પહેલું વિધાન આપણું યોગ્ય છે. હવે જોઈએ છીએ કે ભારતીય પેંગોલિનનો મોટો ખતરો સ્થાનિક વપરાશના ઉપયોગ અને શિકાર માટે શિકાર, દાખલા તરીકે પ્રોટીન સ્ત્રોત અને પરંપરાગત દવા તરીકે, અને પૂર્વ અને દક્ષિણ એશિયા દેશોમાં ખાસ કરીને ચીન અને વિયેતનામમાં તેના માંસ અને ભીંગડા માટે આંતરરાષ્ટ્રીય વેપાર થતો હોય છે. બીજી વાત ખોટી છે કે જે ભારતીય પેંગોલિનને IUCNના લાલ સૂચિમાં જોખમી વન્ય પ્રાણી અધિનિયમમાં તે સૂચિબદ્ધ કરવામાં આવેલ છે. અહીં આપણને એવું કહેવામાં આવેલું છે કે તે લાલ સૂચિમાં ગંભીર રીતે જોખમમાં મુકાયેલ તરીકે સૂચિબદ્ધ છે, પણ ગંભીર રીતે નથી, પરંતુ એને જોખમી રીતે વન્ય પ્રાણી તરીકે મૂકવામાં આવેલ છે. નીચેનામાંથી કયું 2020માં વિશ્વ સ્પર્ધાત્મકતાનું રેન્કિંગ બહાર પાડવામાં આવેલું છે? તો મિત્રો, એ સંસ્થાનું નામ છે ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ, IMD. ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ જે છે દ્વારા વર્લ્ડ કોમ્પિટિટિવનેસ રેન્કિંગ 2020 જાહેર કરવામાં આવેલી છે, જેમાં આર્થિક કામગીરી, સરકારી કાર્યક્ષમતા, બિઝનેસ કાર્યક્ષમતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ ચાર પરિબળો જે છે એના આધારે રેન્કિંગ આપવામાં આવેલો છે, કે જેમાં સિંગાપોર, ડેનમાર્ક અને સ્વિટ્ઝર્લેન્ડ ટોપ પર છે, જેમાં ભારત 43મા ક્રમે છે. અને જો બ્રિક્સ દેશોની જો વાત કરવામાં જાય તો ભારત ચીન પછી બીજા ક્રમે છે, કે જેમાં ચીન ખરેખર ઓલ ઓવર વર્લ્ડની વાત કરવા જઈએ તો ચીન 20મા ક્રમે છે, જ્યારે ભારત 43મા ક્રમે છે. અને ભારત પછી બ્રિક્સ દેશોની જો વાત કરીએ છીએ તો રશિયા 50મા ક્રમે છે, બ્રાઝિલ 56મા ક્રમે છે અને દક્ષિણ આફ્રિકા 59મા ક્રમે આવેલું છે. કૃત્રિમ ગુપ્તજર GPAI પર વૈશ્વિક ભાગીદારી અંગે નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો. તો નિવેદનોને, યોગ્ય નિવેદનો આપણે શોધવાના છે. તો પહેલું નિવેદન આપણને આપવામાં આવેલું છે કે ભારત GPAIના સ્થાપક સભ્યોમાંનો એક છે. ઓકે, વાત, આર્થિક સલાહકાર અને વિકાસ સંગઠન દ્વારા GPAI
સચિવાલયનું આયોજન કરનાર છે એ પણ વાત સાચી જ છે. તો બંને વિધાનો આપણા સાચા છે. ઓકે, બંને નિવેદનો અહીં સાચા છે. અહીં આપણને એની ડિટેલ્સ આપવામાં આવેલી છે. વિડીયોને પોઝ કરી અને એક વખત આ ડિટેલ્સને વ્યવસ્થિત વાંચી લેવી. નીચેનામાંથી કયો દેશ લાલ સમુદ્રની સરહદ ધરાવે છે? તો આપણને પાંચ દેશ આપવામાં ચાર દેશ આપવામાં આવેલા છે, ઇજિપ્ત, સુદાન, સાઉદ અરેબિયા અને એરિટ્રિયા. ઓકે, તો આમાંના કયા દેશો એવા છે કે જે લાલ સમુદ્રની સરહદ ધરાવે છે? તો મિત્રો, આપવામાં આવેલા દરેક દેશ એવા છે કે જે લાલ સમુદ્ર કે રેડ સી અને કહી શકાય છે તો એની સમુદ્ર ધરાવે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે લાલ સમુદ્ર છે એના યોગ્ય પૂર્વ બાજુના કાંઠામાં સાઉદી અરેબિયા અને યમન આવેલું છે, જ્યારે પશ્ચિમ કાંઠે ઇજિપ્ત, સુદાન, એરિટ્રિયા અને જીબુતી, એને આગળ ડી લાગે છે, ડી જીબુતી કહેવામાં આવતું હોય છે, પણ જીબુતી તરીકે જ ઓળખાય છે. તો એ આપણે જોઈ શકીએ છીએ. અહીં આપણે દરેકે દરેક દેશને એક વખત ટેગ કરી લઈશું. જો સૌથી પહેલાં આપણને કહેવામાં આવેલું હતું કે સાઉદી અરેબિયા અને યમન એની પૂર્વી બાજુમાં આવેલું છે, તો જો અહીંયા સાઉદી અરેબિયા છે કે જે આપણે અહીં જોડાયેલું છે, બરાબર છે, આ યમન અહીં જોડાયેલું છે. હવે ક્યાંક ને ક્યાંક અહીં યમન તો જોડાયેલું છે જ, પણ ક્યાંક ને ક્યાંક આપણે એવું પણ જોઈ શકીએ છીએ, અહીં આપણે જોઈ શકીએ છીએ કે જોર્ડન છે એ પણ ટચ કરે છે. પણ મિત્રો, જોર્ડનને ટચ કદાચ નહીં પણ કરતું હોય એવું માની શકાશે, નહીંતર જોર્ડન આપણને અહીં આપવામાં આવેલું હોત. જો અહીં આપણે જોઈએ છીએ કે ઇજિપ્ત અહીં જોઈન કરે છે, અહીં સુદાન જોઈન કરે છે. જો અહીં આપણે જે એરટ્રિયા જે વાત કરી છે એ અહીં છે, અને જીબુતી જે છે એ અહીં કોર્નરમાં જીબુતી આપવામાં આવેલું છે કે જે જીબુતી આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે લાલ સમુદ્રને આપવામાં આવેલા દેશો અહીં જોઈન થતા હોય છે ક્યાંક ને ક્યાંક. જો અહીં ઇજિપ્તનો જ ભાગ છે અહીં છેક સુધી. હવે અહીં એવું મારું માનવું છે કે અહીં ઇજિપ્તના કારણે જ અહીં આ જોર્ડનને ક્યાંય ટચ થતું નથી. ઓકે, સહાય ઉપકરણોની ખરીદીની અપંગ વ્યક્તિઓની સહાય માટે યોજના અંગે નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લેવાના છે. તો એક, તે આરોગ્ય અને પરિવાર કલ્યાણની મુખ્ય યોજના છે. બે, કોઈપણ વયનો ભારતીય નાગરિક જેની પાસે 40% અપંગતા પ્રમાણપત્ર છે તે આ યોજના હેઠળ લાભ માટેનો એક પાત્રતા ધરાવે છે. તો મિત્રો, આપવામાં આવેલું બીજું વિધાન જે છે એ આપણું સાચું વિધાન છે, જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની યોજના નથી. હવે એ યોજના કોની છે? તો સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયની એક સૌથી મોટી પહેલ છે મિત્રો. તો આ યોજના વિકલાંગ વ્યક્તિઓને શારીરિક, માનસિક, સામાજિક સુધારણાને પ્રોત્સાહન આપવા માટે ટકાઉ, વ્યવહારદક્ષ અને વૈજ્ઞાનિક ઉત્પાદિત આધુનિક માનક સહાયકો અને ઉપકરણોની પ્રાપ્તિ માટે જરૂરિયાતમંદ વિકલાંગ વ્યક્તિઓને સહાય કરવા માટે અમલમાં મૂકવામાં આવેલી છે. બીજી વાત છે કે કોઈપણ વયનો ભારતીય નાગરિક જે 40% અપંગતા પ્રમાણપત્ર ધરાવે છે તેને તમામ સ્ત્રોતમાંથી માસિક આવક 20,000 દર મહિને આ યોજના હેઠળ મળવાપાત્ર છે. તેને છેલ્લા 3 વર્ષ દરમિયાન કોઈપણ સ્ત્રોત દ્વારા સમાન હેતુ માટે સહાય મળી નથી. તો આ યોજના જો મિત્રો યાદ રાખજો કે તમારા કોઈપણ મિત્રો હોય, કોઈપણ તમારા સગાવાલાની અંદર અપંગતા ધરાવતો હોય 40%થી વધારે, તો એમને આ યોજના હેઠળનો લાભ અપાવવા માટેનો તમે પોતે પ્રયત્ન કરજો. નીચેનામાંથી કયું એગ્રો ફોરેસ્ટ્રીનો ભાગ છે? એક, એલિપાક જેવા પાક અને ઝાડનું સંયોજન. બીજું, ઘાસચારો કે ઓન ફાર્મ પર પશુપાલન માટે વન અને ચરાવવાનું સંયોજનની વાત કરવામાં આવેલી છે. તો એ બંનેમાંથી યોગ્ય વિધાન આપણે જોવાનું છે. તો બંને વિધાનો આપણા યોગ્ય છે. હવે અહીં આપણને જે કહેવામાં આવેલું છે કે ફૂડ અને એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન જે યુએનનું છે, એગ્રો ફોરેસ્ટ્રી એ જમીન ઉપયોગી પ્રણાલીઓ અને તકનીકોનું એક સામૂહિક નામ છે, જ્યાં લાકડાની એટલે કે બારમાસી ઝાડ જે છે, ઝાડવા જે પામ્સ કહી શકાય, વાંસ કહી શકાય, એ જમીન વ્યવસ્થાપન એકમો પર ઇરાદાપૂર્વક કૃષિ પાક અને પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે. એગ્રો ફોરેસ્ટ્રીનો એ મુખ્ય પ્રકાર છે. એગ્રી સિલ્વિકલ્ચર સિસ્ટમ્સ એલે અને પાક અથવા ઘરના બગીચા જેવા પાક અને ઝાડનું સંયોજન છે. સિલ્વો પોસ્ટરેલ સિસ્ટમો ઘાસચારા, રેન્જ લેન્ડર્સ અથવા ઓન ફાર્મ પર પશુપાલન માટે વન અને ચરાઈને જોડે છે. ઓકે મિત્રો, આશા રાખું છું કે આમાંથી તમને ક્યાંક ને ક્યાંક કોઈપણ એક્ઝામની અંદર એકાદ બે ક્વેશ્ચન પૂછાઈ જાય તો તમારા માટે બેનિફિશિયલ રહેશે. અને જો તમને વિડીયોમાં કંઈક પણ ફીડબેક આપવાનું ઈચ્છા થતી હોય તો ફીડબેક મને કોમેન્ટ બોક્સમાં જણાવો. તમે વિડીયોને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ, આભાર.